से ना रुके हम, बरसी से चले हम, बादल सा खर्चे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, ओ से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ तेजलबेन श्री सनफ्लावर विद्यालय खोलड़िया तरफ थी आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, गणित विषयनी अंदर समांतर श्रेणी में आज आप उदाहरण नंबर 8 जोवानुं छे, जे अगाउना उदाहरणों करता कंईक अलग है। बराबर, तो अहीं जोईए शुं अलग है। समांतर श्रेणी 10, 7, 4 एटले के घटती श्रेणी अहीं आपेली छे, एमां अलग शुं छे तो के छेल्लेथी 11મું पद आपणे शोधवानुं। अत्यार सुधीना आपणे दाखला जोया एमां शुं हतुं, तो के आपेल श्रेणी 10મું पद शोधो अथवा तो 5મું शोधो, 7મું शोधो के 30મું पद शोधो, ए रीतना होतुं हतुं। पण अहीं शुं छे तो के छेल्लेथी 11મું पद शोधो। बराबर, तो आ दाखलो बे रीतथी गणी शकाय छे, जोईए आपणे बंने रीत। रीत नंबर 1 जोईए। अच्छा, तो अहीं आपणे पहेला शुं करीशुं तो के -62 जे छे, पहेली रीतमां तो के -62 जे छे ए आ श्रेणीमां केटलामां क्रमनું पद छे। बराबर, एटले के एन आपणे आ श्रेणी माटे पहेला શોધીશું। तो के समांतर श्रेणी दस, सात, चार अने क्या सुधी, तो के -62 सुधी। प्रथम पद शू थे आ श्रेणी माटे, प्रथम पद थे 10, डी एटले के सामान्य तफावत, तो क्रमिक पद नो तफावत एटले के 7 - 10, 10 माथी 7 जाए तो 3, पण केवा तो के 10 नी निशानी माइनस छे एटले के -3। હવે આ તમને છેલ્લું પદ એટલે કે એનમું પદ આપેલું છે, એટલે કે એ એન -62। બરાબર છે, તો આપણે એન શોધવાના છે, એન શોધી લઈ પછી ત્યારબાદ છેલ્લેથી 11મું પદ આપણે શોધીશું। જોઈએ તો ચાલો, તો એ એન બરાબર એ પ્લસ एन -1 गुणिया डी। एन के छे तो के -62 छे, ए के छे 10, एन आपणे शोधवाना छे ने डी छे -3। ओके, आ 10 जे छे ए डाबी बाजू आवशे तो शुं थशे, तो के -62 प्लस छे माटे डाबी साइड आवशे तो माइनस थशे, एटले अहींया शुं वधशे तो के एन -1 गुणिया -3। બંનેની નિશાની સરખી છે માટે થશે સરવાળો, પણ આવશે શું તો કે -72। બરાબર, એન -1 ગુણ્યા -3, આ ગુણાકારમાં છે, આ સાઈડ આવશે તો ભાગાકારમાં આવશે, એટલે શું થશે તો કે -72 છેદમાં -3 એન -1। માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, હવે 3ની ચાવી ચેક કરો તો કે 7 ને 2 9, એટલે અહીંયા 3 વડે ભાગ ચાલશે તો કે 3 2 ને 6 અને 3 4 12। બરાબર, તો અહીંયા મને શું મળે છે તો કે 24 એન -1। આના ઉપરથી મને એન કેટલા મળશે તો કે આ -1 છે, આ સાઈડ આવશે તો પ્લસ થશે, તો મને મળે છે 24 + 1, એન કેટલા મળે છે તો કે 25। અહીંયા મને એનની કિંમત શું મળે છે, 25 મળે છે, પણ મારે શું કરવાનું છે તો કે છેલ્લેથી 11મું પદ શોધવાનું છે। હવે હું સામાન્ય રીતે તમને નાની જે શ્રેણી છે એને હું આઈડિયા આપીને તમને કહું કે છેલ્લેથી પદ શોધવું હોય ડાયરેક્ટ તો તમારે તકલીફ ક્યાં પડશે એ જોવાનું છે। ધારો કે 1 2 3 4 5 6 7 8 9 10। બરાબર, તો હું શું કરીશ તો કે અહીંયા કેટલા પદ છે, 10 પદની આ કોઈ શ્રેણી આપેલી છે। બરાબર, મને એમ કે છેલ્લેથી ત્રીજું પદ કયો, તો છેલ્લેથી ત્રીજું પદ શું આવશે તો કે પહેલું, બીજું અને ત્રીજું આવશે। બરાબર, છેલ્લેથી ત્રીજું પદ આ થયું તો કુલ પદ 10માંથી મારે 3 બાદ કરવું તો 7 આવે, તો એમાં એક પ્લસ કરવો પડે ને। બરાબર, તો અહીંયા મને
पच्चीस पदवाड़ी श्रेणी है, तो यहाँ मारे छेले थी अग्यारमू पद शोधवू है, एटले एन बराबर मारे केटला लेवा पड़े, तो कि एमा एक प्लस करव पड़े, समझी से बराबर। आ श्रेणी है एमा मैं शू करू, तो कि मारे छेले थी अहीं नानी श्रेणी एटला माटे मैं लीधी कि तमने ख्याल आए कि अँ भूल क्या थाय छे, छेले थी त्रीजू कीधुं होय तो छेले थी त्रीजू एटले कि हूँ बाद करीने डायरेक्ट न लखी शकूँ कि दस माइनस त्रण बराबर, तो અહીંયા હું શું કરીશ, પચીસ માઇનસ અગિયાર લખીશ તો મને પદ ખોટું મળશે, કારણ કે તો સાતમું પદ મળશે ને, અહીંયા છેલ્લેથી ત્રીજું કહું તો આ પહેલું બીજું અને ત્રીજું, તો એ તો આઠમું પદ હોવું જોઈએ ને ખરેખર, પણ હું એમ કરું કે દસ પદની શ્રેણી છે છેલ્લેથી ત્રીજું એટલે દસ માઇનસ ત્રણ, તો એ તો મને ખોટું મળશે ને, ખોટું પદ મળશે, એટલે મારે શું કરવાનું છે, તો કે છેલ્લેથી અગિયારમું પદ કીધું છે બરાબર, તો હું શું કરીશ એમાં એક પ્લસ કરી દઈશ, તો છેલ્લેથી અગિયારમું પદ બરાબર પચીસ માઇનસ અગિયાર પ્લસ વન બરાબર છે, તો અહીંયા શું થશે, તો કે પચીસ માઇનસ દસ, અહીંયા અગિયારમાંથી એક જાય તો દસ, એટલે કે પચીસમાંથી દસ જાય તો મારે પંદરમું પદ શોધવું પડે, પણ જો તમે આ પ્લસ વન ભૂલી ગયા તો તમારો જવાબ આવશે નહીં, તો હવે મારે શું શોધવાનું, તો કે એ પંદર શોધવાના છે, તો એન બરાબર મારે કેટલા લેવા પડે, એન બરાબર પંદર લેતા, એ પંદર બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી, તો એ કેટલા છે, તો કે દસ, અહીં આપણે લખ્યું છે ને એન પંદર લઉં એટલે પંદર માઇનસ એક, અને ડી કેટલા છે, તો ડી છે માઇનસ ત્રણ, કિંમત મૂકો એટલે મને એ પંદરની કિંમત મળશે, દસ વત્તા ચૌદ ગુણ્યા માઇનસ ત્રણ, તો ચૌદ તેરી બેતાલીસ, ગુણાકાર છે પ્લસ માઇનસ માઇનસ થશે, ચૌદ તેરી બેતાલીસ, અહીંયા બાદબાકી શું આવશે, તો કે માઇનસ બત્રીસ, એટલે એ પંદર મને મળે છે માઇનસ બત્રીસ, એટલે કે છેલ્લેથી અગિયારમું પદ શું હશે, તો કે માઇનસ બત્રીસ હશે, તો કે અહીં આપેલ માહિતી મુજબ છેલ્લેથી અગિયારમું પદ માઇનસ બત્રીસ હશે, શું કર્યું મેં પહેલાં, તો કે શ્રેણી લખી એમાંથી એન ડી બરાબર જે આપેલું છે એ લખ્યું, એન મારે શોધવાનો છે એટલે મેં પહેલાં એન શોધ્યો, પણ મેં તમને સમજાવ્યું એ મુજબ કે છેલ્લેથી તમારે જે પદ શોધવું હોય તો એને તમે કુલ પદમાંથી બાદ કરો, પણ પ્લસ એક ઉમેરવા પડે તો તમને છેલ્લેથી અગિયારમું પદ મળશે, અને ત્યારબાદ એ એનના સૂત્રમાં મેં કિંમત મૂકી અને પંદરમું પદ મેળવું કે જે માઇનસ બત્રીસ આવે છે બરાબર, આ થઈ રીત નંબર એક। ચાલો તો આજ દાખલાની આપણે રીત નંબર બે જોવાની છે, પછી તમારે બંને રીતમાંથી તમને જે શૈલી પડે એ રીતથી તમારે દાખલો ગણવાનો છે, અત્યારે ચોપડામાં પાકા ચોપડામાં બંને રીત લખવાની છે, પછી એમાંથી તમને જે એમ લાગે કે આ રીત મને વધારે સહેલી પડે છે એ રીત ઉપર ટીક માર્ક કરી દેવાનો, એટલે એ રીત એ રીતથી તમારે દાખલો ગણવાનો રહેશે। ચાલો જોઈએ, તો અહીંયા રકમ એ જ છે બરાબર, આપણે રીત નંબર બે જોવાનું છે, તો હું શું કરું, તો કે આ જે આમ શ્રેણી છે ને એને હું શ્રેણી બદલાઈ નાખું બરાબર, જે એક બે ત્રણ ચાર વાળી આપણે શ્રેણી હતી હવે હું એને બદલાય ઉલટાઈ નાખું, એટલે શું થાય, તો કે દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક, હવે મને શું કીધું, તો કે છેલ્લેથી ત્રીજું પદ શોધો, એવું આપણે વાત થઈ હતી ને, તો છેલ્લેથી ત્રીજું એટલે તો અહીંયા આવે છે પહેલું બીજું અને ત્રીજું, તો અહીંયા શું થશે, તો કે પહેલું બીજું અને ત્રીજું જો ઉલટાઈ નાખું તો પહેલેથી હું ત્રીજું એટલે આ એ થ્રી હું ડાયરેક્ટ શોધું તો મને મળી જશે, ખાલી મારે કરવાનું છે શું, તો કે મારે
જે આપેલી શ્રેણી છે એને ઉલટાઈ નાખવાની છે જ્યારે આવો શબ્દ આપેલો હોય ત્યારે. જ્યારે છેલ્લેથી પદ શોધવાનું કીધું હોય ત્યારે હું શું કરીશ તો કે જે શ્રેણી આપેલી છે એને હું પલટાઈ નાખીશ, એટલે આખી ઉલટાઈ નાખીશ. અહીંયા 10 હતા પછી 9, 8 બરાબર, એમાં મેં આખા જે આપેલા હતા એ મેં ઉલટાઈ નાખ્યા. હવે છેલ્લેથી ત્રીજું કીધું છે બરાબર, તો હું ડાયરેક્ટ અહીંયા A3 શોધું એટલે મને ડાયરેક્ટ મળી જશે. અહીંયા મને છેલ્લેથી 11મું કીધું છે તો હું શું કરીશ તો કે આ શ્રેણીને ઉલટાવી નાખીશ અને પછી શું કરીશ તો કે પહેલેથી 11મું એટલે કે A11 શોધી નાખીશ બરાબર, કારણ કે આ થશે તો એ જ ને આ છેલ્લું પદ, પછી આ એનેથી આગળનું પદ અને આ ત્રીજું પદ થશે તો એ જ, આ છેલ્લેથી ત્રીજું પદ તો અહીંયા 8 છે અને આ બંનેમાં જવાબ તો સરખો જ આવવાનો છે, ખાલી માત્ર રીતનો ફેર છે. તો આપણે શું કરીશું તો કે સૌ પ્રથમ જે આપેલી શ્રેણી છે એને ઉલટાવવાની છે. સમાંતર શ્રેણી કઈ આપી છે તો કે 10, 7, 4 અને છેલ્લું આપેલું છે -62 બરાબર. આપેલ શ્રેણીને ઉલટાવતા તો અહીંયા શું થાય છે તો ઉલટાવો તો શું થશે તો કે -62 છે એ પહેલાં આવશે, ત્યારબાદની મને ખબર છે નહીં તો હું શું કરીશ, બે સ્ટેપની હું જગ્યા છોડું છું કારણ કે હું લખી શકીશ 4, 7 અને 10. અહીંયા જુઓ તો કેટલાનો વધારો થાય છે તો કે +3નો વધારો થાય, 4 + 3 = 7 બરાબર. તો -62 + 3 કેટલા થાય, -59. ઓકે, ચેક કરવું હોય તો કરી લો હજી, -62 + 3 62માંથી 3 જાય તો 59 રહેશે બરાબર. હજી 59માંથી 3 પ્લસ કરો એટલે શું થાય તો કે -56. ખાસ તમારે આ ધ્યાન રાખવાનું આ તફાવત કેટલાનો છે, કારણ કે દરેક ક્રમિક પદો વચ્ચેનો સમાંતર શ્રેણી છે એટલે ક્રમિક પદો વચ્ચેનો તફાવત તો સરખો જ રહેવાનો બરાબર. એટલે આ તફાવતના આધારે મેં આગળના 3 સ્ટેપ લખ્યા, ન લખો તો પણ ચાલે, તો તમારે તફાવત ક્યાંથી લેવાનો થાય તો કે છેલ્લા 2 સ્ટેપના, કોઈ પણ 2 ક્રમિક પદો તમારે લેવાના થાય, આ ન લખો તો પણ ચાલે, લખવું હોય તો આ રીતે લખી શકાય. ચાલો જોઈએ તો અહીંયા આ શ્રેણી માટે શું થશે, પ્રથમ પદ એટલે કે એ શું છે તો કે -62. ચાલો ડી કેટલો થશે, એટલે કે ડી એટલે સામાન્ય તફાવત, સામાન્ય તફાવત કાં તો હું આ બીનો તફાવત લઉં અથવા તો આ બીનો તફાવત લઉં આવશે સરખો જ બરાબર. તો હું શું કરું છું, -59 - -62 એટલે સાદરૂપ હું આપીશ તો -59 + -± + થઈ જશે 62, બાદબાકી કેટલાની આવશે 3, તફાવત મને કેટલો મળે છે +3 બરાબર. આગળની રીતમાં -3 મળતો હોય, કારણ કે શ્રેણી કેવી હતી, ઘટતી શ્રેણી, આ શ્રેણી વધતી શ્રેણી છે, માઇનસથી પ્લસ તરફ જાય છે. હવે તો કે છેલ્લું પદ આપેલું છે એનમું પદ કેટલું આપ્યું છે, 10. તમારે શોધવાનું છે શું તો કે A11 બરાબર. શ્રેણી ઉલટાઈ નાખી એટલે છેલ્લેથી કેટલામું પદ પૂછ્યું છે તો કે 11મું, તો હું આગળથી 11મું પદ શોધીશ તો મને ડાયરેક્ટ જવાબ મળી જશે. તો અહીંયા હું લખું છું An = (n-1)D. અહીંયા કિંમત મૂકું, એન કેટલા લેવાના છે, 11, એ કેટલા છે તો કે -62 પ્લસ એન છે 11 - 1 અને ડી છે 3. ચાલો કિંમત મૂકો અને સાદરૂપ આપો તો કે 11માંથી 1 જાય તો 10 × 3 એટલે કે 30. -62 + 30 જવાબ શું આવશે તો કે -32. તો A11 છેલ્લેથી મને 11મું પદ મળ્યું પણ કોનું, આનું, અને પહેલેથી એને ઉલટાવેલી છે એટલે પહેલેથી 11મું પદ આ મળ્યું કે જે આ શ્રેણીનું, જે આપેલ શ્રેણીનું
છેલ્લે થી 11મું પદ છે. તો કે તેથી આપેલ માહિતી મુજબ આપેલ શ્રેણીઓ એટલે રકમમાં જે આપેલ છે છેલ્લેથી 11મું પદ માઇનસ 32 હશે, બરોબર? એટલે તમને બંને રીતમાંથી જે રીત સહેલી લાગે એ રીત પ્રમાણે તમારે દાખલો ગણવાનો છે.